શું ખરેખર એસીની સાથે પંખો ચલાવવાથી ઝડપથી ઠંડો થઈ જાય છે રૂમ? જાણો અહીં સત્ય. કેટલાક લોકો એસીની સાથે પણ ઉપયોગ કરે છે કે બંને એક સાથે ચલાવે છે. ઘણા લોકો માને છે એસી અને પંખાની સાથે ચલાવવાથી રૂમ ઝડપથી ઠંડો થઈ જાય છે. ત્યારે આપણે ચાલો જાણી સત્ય. મે જૂન મહિનાની ગરમી ચરમસીમાએ છે. આખા દેશે ગરમીની લપેટમાં છે. મોટાભાગની શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. ગરમીથી બચવા લોકો હવે કૂલર, પંખા અને એસીનો ઉપયોગ કરવા લાગ્યા છે. લોકો પોતાના બજેટ પ્રમાણે ગરમીથી બચવા માટે ઉપાય અજમાવતા હોય છે. એર કૂલર અને પંખાની તુલનામાં એસી વધારે ખર્ચાળ છે, તેથી ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે અને તેમનું બિલ પણ વધારે આવે છે. તો કેટલાક લોકો એસી સાથે પંખાનો પણ ઉપયોગ કરે છે, એટલે કે બંને એક સાથે ચલાવે છે. ઘણા લોકો માને છે કે એસીની સાથે પંખાને ચલાવવાથી રૂમ ઝડપથી ઠંડો થઈ જાય છે. તો ચાલો જાણીએ. એસી ચલાવવાથી રૂમ ઠંડો થઈ જાય છે, પરંતુ લાંબા સમય સુધી એસી ચલાવવાથી બિલ વધારે આવે છે. એટલા માટે લોકો થોડા સમય પછી એસી બંધ કરી દે છે. એસી બંધ કર્યા પછી લોકો પંખાની સ્વિચ ચાલુ કરે છે. તો ક્યારેક પંખો અને એસી એક સાથે ચાલે છે, જેના કારણે પંખા અને એસીની હવા એક સાથે ભળે છે. પંખો આખા રૂમમાં એસીની હવા ફેલાવે છે, જેના કારણે ઝડપથી રૂમ ઠંડુ થાય છે. પંખો રૂમના દરેક ખૂણે એસીની હવા પહોંચાડે છે. તો એસીની ઠંડી હવા પણ પંખાની સામાન્ય હવાને ઠંડી હવામાં ફેરવે છે, જેના કારણે રૂમ ઝડપથી ઠંડો થાય છે. એસી અને પંખાનો એક સાથે ઉપયોગ કરવાથી રૂમ ઝડપથી ઠંડો થઈ જાય છે. રૂમ ઝડપથી ઠંડો થતાં એસી બંધ કરી દેવું, આથી તમારું વીજળીનું બિલ પણ ઘટે છે. તમે નીચા તાપમાને એસી ચલાવો અને સાથે સાથે પંખો પણ ચલાવો, જેથી પંખો એસીની ઓછી હવા આખા રૂમમાં ફેલાવે છે. એસીનું તાપમાન ઓછું હોવાને કારણે તેના કમ્પ્રેસર પર કોઈ ભાર પડતો નથી, જેના કારણે બિલ ઓછું આવે છે. આ સાથે તમે ઈચ્છો તો એસીમાં ટાઈમર પણ લગાવી શકો છો, જે રાત્રે 3-4 કલાક પછી આપોઆપ બંધ થઈ જશે, જેનાથી બિલમાં પણ ઘટાડો થશે.